Krishna eli to manav vesh ayug mashure sheshe पेंशटाव्या ने गया पीतांबर खे चैलेंज स्वीकारी मिली दो मानवे हता बेस्ट सारथी हवे चलता लागे थे चारे माखन खाता हवे लगड़वानी रे कानो बन्यो कानो बन्यो 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 कानो बन्यो परमानेंट कर्म नो सिद्धांत समझावा गीता ओ वाचे आजे उपदेशो आपी दुनिया एने माते नाची अनंत कोटि ब्रह्मांड स्वामी वैकुंठ वासी ए श्री कृष्ण थाया हावे गोपाल तुलसी वासी कानो बन्यो कानो बन्यो 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 कानो बन्यो परमानेंट गोपाल पर तू क्या थी बीजा लोगों नो ठेको ले तो थई गयो अरे एक मानस ना चक्कर में आवीने ते मंदिर ना महंत साथे पंगो लीधो एनेस तो मंदिर ना नियम समझावा बैठो अंकल छन एकदम परफेक्ट छे के तने नास्तिक के छे अरे आवी बात बीजो कौन करी सके चल एनीवेज बधु भूली जा टेंशन नहीं ले हम पण तारे पाछो क्या मंदिरे जवानु छे ओ नास्तिक महाराज हूँ तुम्हारी साथे बात करी रही छु गोपाल गोपाल હું છેલ્લા ઘણા વખતથી નોટિસ કરી રહી છું તું બહુ બદલાયેલો બદલાયેલો લાગે છે ગોપાલ લાગતો જ નથી વાત શું છે ગીતિકા મંદિરમાં મેં જે કંઈ પણ મારા નજરેથી જોયું માનવામાં જ નથી આવતું કે એ વાસ્તવિક હતું એટલે બીજું શું જોયું તે નો આઈ મીન મંદિરના મહંત સાથે ઝઘડો કર્યો એ સિવાય પણ મંદિરમાં બીજું કંઈ થયું હતું આવી પરિસ્થિતિમાં માનવીનો ભગવાન પરનો વિશ્વાસ ભગવાન પરની શ્રદ્ધા હજી ગુમાવી નથી એ બહુ મોટી વાત કહેવાય ગોપાલ તું શું બોલી રહ્યો છો મને કઈ જ નથી સમજાઈ રહ્યું સમજાતું તો મને પણ કઈ નથી ગીતિકા પૈસા લઈને ગર્ભગૃહમાં કરાવતા દર્શન ગરીબો વચ્ચે ભીખ માંગવાની જગ્યા માટે થતા ઝઘડાઓ મંદિરના પ્રાંગણમાં થતી ચોરીઓ ફૂલ અને હારવાળા પાસે થતો વ્યાપાર મંત્રોચાર અને પૂજામાં થતી બેદરકારી જળ નિયમોના કારણે ભક્ત ભગવાન સુધી ન પહોંચી શકે એ સમસ્યા આ બધું અનુભવ્યા પછી લોકો આસ્તિક કઈ રીતે રહી શકે મહાભારતના ભયંકર યુદ્ધ પછીની દુનિયાને જોઈને જે પારાવાર વેદના થઈ હતી એવી જ વેદના હું પ્રત્યેક પળે અનુભવી રહ્યો છું અને આવા બધા ધતિંગો જો ભગવાનને નામે ચાલતા હોય તેના માટે હું પણ જવાબદાર તો ખરો જ ને કઈ નહીં એટલે જો કૃષ્ણ ભગવાન અહીં હોત તો એમણે પણ આવું જ કઈ કહ્યું હોત ગોપાલ હું એનો બાપ છું આટલું બધું નહીં વિચારવાનું હા તમે એને ફૂલદાની મારીને ત્યારથી એ કંઈક વિચિત્ર જ વર્તવા લાગ્યો છે મને લાગે છે કે એને ડોક્ટર પાસે લઈ જવો જોઈએ મને એવી કંઈ જરૂર નથી લાગતી એટલે તું કહે છે તો આપણે ડોક્ટર પાસે લઈ જશું હા પણ અત્યારે સુઈ જા જે નહીં બેસી
ગોપાલ કઈ ને ભાઈ, જરા વિચારોમાં હતો. આવો ને, બેસો ને. થેન્ક્સ ફોર રિસ્પેક્ટ. હું કઈ બેસવા નથી આવ્યો. હું ફક્ત તને એટલું કહેવા આવ્યો છું કે નીચે તે જે કંઈ પણ કહ્યું એ મને ગમ્યું. હવે તારી વાત સાચી છે કે ખોટી એ ખબર નથી, પણ માનવાનું મન ચોક્કસ થાય છે. દમ છે તારી વાતમાં ગોપલા. ખબર નહીં આ બાકીના બધા કેમ નથી સમજતા. દુનિયાનો એ જ તો પ્રોબ્લેમ છે, જેટલું સમજવું હોય એટલું જ સમજે છે. આ તો મને પણ ન સમજાણું, પણ તું જે કઈ બોલ્યો હશે સારું જ બોલ્યો હશે. તો હું જાઉં. નમસ્કાર પ્રભુ, નમસ્કાર. આશુ મુદ્રાઓ પૈસા આજના જમાનામાં અનિષ્ટ બોલવાના છે. પણ પ્રભુ, મને એ નથી સમજાતું કે તમને લોકો વારંવાર ઘરમાંથી કાઢી શું કામ મૂકે છે. ઘરમાંથી એટલે મંદિરમાંથી. પણ હવે તો હદ થઈ ગઈ યાર, સીધી નો એન્ટ્રી આપી દીધી. મંદિર તમારું જ ઘર છે, ત્યાં પણ તમને આવવા ન દીધા. વેરી વેણ, ધીસ ઇઝ ટુ મચ. પણ પ્રભુ, એકચ્યુઅલી આમાં તમારો વાંક નથી. આજના જમાનામાં પૈસાવાળાઓનું જ ચાલે છે. આજે તમે તમારા નજરે જોયું ને બધું, અને પ્રભુ તમે તો ફક્ત એટલું જ જોયું જે તમને દેખાયું, એની પાછળ તો કેટલુંય ચાલતું હોય છે. પણ સામાન્ય માણસ આ બધું સહન કેમ કરે છે? ભગવાનને નામે કંઈ પણ સહન ન કરવાનું હોય. ખોટા કામો સામે તો વિરોધ પ્રદર્શિત કરવો જ જોઈએ. હા, પણ સામાન્ય માણસ પાસે એટલો ટાઈમ ક્યાં હોય છે? અને ટાઈમ હોય તો કેટલો, એકાદ દિવસનો? એટલે કોઈ મર્ડર કે રેપની ઘટના બને તો હાથમાં કેન્ડલ લઈને કેન્ડલ માર્ચ કરે, પણ બીજે દિવસે શું? બીજે દિવસે તો બધાને પોતપોતાના કામ ધંધામાં જોડાવાનું જ હોય ને. અને એવા લોકો હોય છે જે કરપ્શન સામે અવાજ ઉઠાવે છે, પણ પ્રભુ પૈસાની વાત આવે ને ત્યારે કોઈ કોઈનું નથી. પૈસાનું સેટલમેન્ટ થાય એટલે એ લોકો પણ હાથ ઉપર કરી જ દે છે. એ માનવ જાતિ, હજી શું શું દેખાડીશ. આ તો હજી શરૂઆત છે હુજૂર. આટલામાં હલી ગયા તમે? અને જો એવું જોઈએ ને તો તમારે અત્યારે જ સ્વર્ગમાં પાછા જતા રહેવું જોઈએ. નહીં માનો ને તમે, બહુ જિદ્દી છો. તે પ્રભુ, લેટ મી ટેલ યુ, જો તમે કોમન મેનની ચિંતા કરતા હોય ને તો એ કરવાની કોઈ જરૂર નથી. કારણ કે જેમ તમારી દુનિયા મેજિક પર ચાલતી હોય છે, એમ કોમન મેનની દુનિયા લોજિક પર ચાલતી હોય છે. લોજિક? ગમે તેટલી ખરાબ સિચ્યુએશન આવે, ગમે તેટલી તકલીફ આવે, એ તો એમ જ કહેશે કે જેટલી વધારે તકલીફ વેઠીને ભગવાન પાસે જઈશ એટલું વધારે પુણ્ય મળશે. શું? હા, જાણે કે ભગવાનને પોતાના ભક્તોને દુખી કરવામાં રસ ન હોય. એટલે તમે કોમન મેનની ચિંતા કરવાનું બંધ કરો અને પોતાની ચિંતા કરો. પણ આ તે કેવું લોજિક? નહીં સમજ્યા ને? આ જ તો પ્રોબ્લેમ છે. માણસ ભગવાનને નથી સમજી શકતો અને ભગવાન માણસને નથી સમજી શકતો. મને તો એ નથી સમજાતું કે આ દુનિયા કેવી રીતે ચાલે છે. આટલું બધું વિચારવાનું ન હોય. પ્રભુ, યુ સ્ટે હોમ, આઈ ગો એન્ડ રોમ. હરિ ઓમ. ગોપાલ ની રૂમ માં. આવું મને એની વાતમાં દમ લાગે છે. એની વાત મને માનવાનું મન થાય છે.
થાય જ ને? તમે તમારું બ્રેઇન દોડાવતા જ નથી, એટલે તમને બધાની વાત તો સારી જ લાગે છે, નહીં? એન્ડ યસ, ગોપાલ બ્રધરને તો કોઈ કામ ધંધો છે જ નહીં, એટલે ગમે એમ ટોક કર્યા જ કરે છે, એન્ડ તમને એ વાત ગમે પણ છે, બટ તમારે એમની વાતને માનવાની કોઈ જરૂર છે જ નહીં, અન્ડરસ્ટેન્ડ? પોતાની અંદર જ હોય છે, તમે એ વાતને માની પણ લીધી. કાલે ઉઠીને કદાચ એ એમ પણ કહેશે કે આજે તમારા ઘરાકો છે ને એ તમારી અંદર જ રહે છે, એટલે તમે એ વાતને પણ માની લેશો નહીં? હા, અને પછી ભૂપેશ શું કરવાનું ખબર છે? જે તમારી અંદર રહેલા ઘરાકો હોય ને એની પાસેથી તમારે ટિકિટના પૈસા લઈ લેવાના. અને પછી શું કરવાનું ખબર છે? પછી એમ કરવાનું કે જે ટિકિટના પૈસા આપે ને એ જ પૈસાને તમારા એક ગજવામાંથી કાઢીને બીજા ગજવામાં મૂકી દેવાના. યસ, અને પછી એમ પણ કહેવાનું, હા ભૂપેશ, કે ચાલો ટિકિટના પૈસા આવી ગયા, પછી આપ અંદર ને અંદર ધંધો કર્યા કરવાનો. નહીં, શું કહ્યું? સમજાયું? હા, તારી વાતમાં એકદમ છે, તારી વાતે મને માનવાનું મન થાય છે. આવું ખબર નહીં હવે સાચી છે કે ખોટી, એટલે હું છે ને ટોટલી કન્ફ્યુઝ થઈ ગયો છું, કોણ કોની અંદર છે, કોણ બહાર છે ને કોણ ક્યાં. ગુડ ગુડ ભૂપેશ, ગુડ, તમે તમારું મગજ છે ને થોડા દોડાવતા થયા ફાઇનલી, એન્ડ તમે આજે કન્ફ્યુઝ રહો છો ને એ જ સારું છે, બરાબર છે, તમારા માટે પણ એન્ડ મારા માટે પણ. ચાલો સુઈ જાઓ, હવે સુઈ જાઓ. ઓકે, અરે ત્યાં નહીં અહીંયા છે બેડ. હા, તે કહ્યું ને પણ હું કન્ફ્યુઝ રહું, એ તને ગમે છે એટલે હું અહીંયા સુઓ, બેડ ઉપર સુઓ. ઓ લોર્ડ કૃષ્ણ, સુઈ જાઓ, કાલે તમારા જે ઘરાક છે ને એને તમારે અંદર પણ લાવવાના છે, નહીં સુઈ જાઓ. ગ્રાહક અંદર અને હું બહાર, કોણ અંદર ને કોણ બહાર. જય શ્રી કૃષ્ણ. મંદિર અને ભગવાન સાથે લોકોની ભાવના અને શ્રદ્ધા જોડવાની જગ્યાએ પૈસા, દંભ અને અર્થ વિનાના જડ નિયમો જોડાઈ ગયા છે. પોલિયો વાળાને પ્રવેશ નિષેધ, ગરીબો અને પૈસાવાળાઓના દર્શનમાં ભેદભાવ હોવા, ભગવાનની પ્રાર્થનાનો ચડાવવાનો થતો વ્યવસાય, આસ્થાનો થતો વ્યાપાર ક્યાં જઈને અટકશે સમજાતું નથી. લાગે છે લોકોને એમની જ ભાષામાં શીખવવું પડશે.
हाँ पापा आवी रह्यो छे के जई रह्यो छे આવી રહ્યો છે તો આટલો મોડો કેમ અને જઈ રહ્યો છે તો આટલો વહેલો કેમ પપ્પા હું મંદિરે જાઉં છું મંદિર આ શું નવા તમાસો માંડ્યો છે ભાઈ હવે જો કોઈ પણ થતિંગ કર્યું છે ને તો જોઈ લેજે સૌથી પહેલા પોલીસને ફોન હું કરીશ પપ્પા એવું કઈ નહીં થાય તમે મારા પર વિશ્વાસ રાખો હા તારા પર હવે વિશ્વાસ રાખવા સિવાય છૂટકો જ નથી ને સાચું સાચું કે ક્યાં જઈ રહ્યો છે મને પ્રાતકાળે એક સ્વપ્ન આવ્યું હતું અચ્છા હા મને ભગવાને વિશ્વરૂપના દર્શન આપ્યા કયા ભગવાને દર્શન આપ્યા મમ્મી વિશ્વરૂપ એટલે કોઈ એક ભગવાન નહીં એક વિરાટ સ્વરૂપ હોય જેમાં 33 કોટી દેવી દેવતાઓ હોય ઓહો હો હો 33 કરોડ દેવી દેવતા તારા સપનામાં આવ્યા ખરો એટલે 40 ઇંચનું ટીવી હતું નહીં નહીં 70 એમએમનો પડદો હશે નહીં શું તમે પણ મજાક કરો છો પિતાશ્રી 33 કોટી એટલે 33 કરોડ નહીં કોટીનો અર્થ પ્રકાર પણ થાય છે 33 પ્રકારના દેવી દેવતાઓ મારી નજર સમક્ષ હતા આટલા બધા દેવતાઓ તારા સપનામાં આવ્યા પછી શું કીધું તેઓ કહેતા હતા કે તે આ મોટા મંદિરના કૌભાંડોથી હવે ત્રાસી ગયા છે અને એમનું મન નથી લાગતું ત્યાં એટલે આજથી તે તે મંદિરમાં નહીં રહે બધા જતા રહેશે તો જશે ક્યાં અને 33 દેવી દેવતા વાળું પાછું કોઈ મંદિર પણ નથી નજીકમાં એમણે કહ્યું કે જો એમને શોધવા હોય તો મંદિરમાં નહીં મંદિરની બહાર શોધવા પડશે કારણ કે હવે એ મંદિરમાં સત જ નથી રહ્યું કમાલ છે તારામાં એકની એક વાતને વળગી રહેવાની કમાલની શક્તિ છે એ મંદિર વાળાઓએ તને બહાર કાઢ્યો એટલે તું હવે એમની પાછળ પડી તે જ્યાં સુધી તું શાસ્ત્રીજીનું કરી નહીં નાખે ત્યાં સુધી તને ચેન નહીં પડે કે મેને સપનું આવ્યું એમાં એનો શું વાંક હા એ કાંઈ સપનું બપનું નથી આવ્યું આ બધા નાટક છે નાટક આ એનો પ્લાન છે પણ જો કે આ વખતે મને જરાય ચિંતા નથી કારણ કે આની આ વાત કોઈ નહીં માને પણ ગોપાલિયા તને શું લાગે છે તારી આ વાત લોકો માનશે પહેલા તો હું પણ નહોતો માનતો લો પોતાની વાત પર કોન્ફિડન્સ નથી પણ પછી ભગવાન પોતે આવીને કહી ગયા એટલે મેં માની લીધું અસુમતી ચામુક એ ભાઈ ક્યાં જાય છે તું તને તો અંદર જવાની પરમિશન બી નથી હું કે અંદર જાવ જ છું અરે તમારા ભગવાન પોતે જ અંદર નથી તો હું અંદર જઈને શું કરું શું હા હવે આ મંદિરમાં સત રહ્યું જ નથી અરે તને અંદર જવાની ના પાડવામાં આવી ને એટલે જ તું આવા નાટક કરે છે ને અરે ના ના હું નાટક નથી કરતો ભગવાન પોતે મારા સ્વપ્નમાં આવીને કહી ગયા કે હવે તે અંદર નથી રહેવાના હા તો શું ફેંકે છે હું ફેંકતો નથી ખરેખર હું સાચું કહું છું ભગવાન પોતે મારા સ્વપ્નમાં આવ્યા હતા અને મને કહ્યું કે તે હવે અંદર નથી રહેવાના જો એમને શોધવા હોય તો એમને મંદિરની બહાર શોધવા પડશે કારણ કે ત્યાં જ એમના અસ્તિત્વનું પ્રમાણ કશે મળશે અરે આવું તો ક્યાંક બનતું હશે કોઈ સપનામાં ભગવાન આવતા હશે હું એ જ શોધી રહ્યો છું ભાઈ